નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ગોવિંદ પાનસુરિયા અને ખેતીની વાતો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ વાડીએ. તમે જોઈ શકો આપણા સોયાબીન છે અમેરિકન અજબ ગજબ. અને આજે તારીખ છે 4 ઓગસ્ટ અને આપણે આને 17 તારીખે વાવેતર હતું, 17 જૂનનું. એટલે આજે આને 47 દિવસની આજુબાજુ થયા. હવે ખેડૂત મિત્રો, આપણે આમાં એમોનિયા નાખવાનું હતું, બરાબર છે? તો એમોનિયા હવે અત્યારે નાખવાનું આપણે બંધ રાખ્યું છે અને એની જગ્યાએ અત્યારે શું આપણે કરી રહ્યા છીએ એ તમને બતાવીશું. અને અત્યારે તમે હાઇટ જોઈ શકો, 2.5 ફૂટ માથે વી ગયા છે અને 28ની જગ્યાએ પાટલા આંબી ગયા, આંબા આવ્યા છે. ક્યાંક આંબા છે, ક્યાંક નથી આંબા, એ રીતના છે. એટલે આપણે આને લેહોસીન મારવાની છે. તો કઈ કઈ દવા અત્યારે સાટું છું કે અત્યારે ઈયળ નથી, બરાબર છે? આમાં ઈયળનો પિરિયડ નથી, નકર જો ઈયળનો પિરિયડ હોય ને તો ઈયળની નાખવાની હોય, બરાબર છે? ઈયળનો પિરિયડ નથી એટલે હું અત્યારે કઈ દવા નાખું એ પણ તમને ખ્યાલ આવે. અને બીજી આપણે કઈ કઈ વસ્તુ વાપરવી છે એ ખેડૂત મિત્રને બતાવી. તો ફાઇનલી આપણે પંપને ભરવાનો છે અને આજે કંઈક થોડીક વરાપ થઈ છે, કીધું આપણે એક દવાનો રાઉન્ડ થોડોક લેવોસીન મારી દેવી, નકર આની વૈધ છે ને બહુ વધી જશે. કારણ કે ગયા વર્ષે આ સમયે 1.5 ફૂટના જ હતા, એની જગ્યાએ આ વર્ષે 2.5 ફૂટના છે, એટલે એની કરતાં ફૂટ હાઈટ આની વધી ગઈ છે. એટલે અત્યારે કોઈ પણ વસ્તુની હાઈટ થાય ને તો પણ ઉત્પાદન ન આવે. તો લેઓસીન વાપરવી છે આપણે આમાં. અને એમોનિયા અત્યારે નથી નાખવું, પછી થોડાક દિવસ પછી નાખશું. તો એની જગ્યાએ અત્યારે આપણે શું શું વાપરવાનું છે તો એ બતાવું. જો આપણે એમોનિયા વાપરવો નથી એટલે આપણે અત્યારે 0.5236 વાપરવાનું છે, 52% ફોસ્ફરસ જે DAPનો ભાગ આવે અને 34% પોટાશનો ભાગ આવે, બરાબર છે? એટલે 0.5236 પંપની અંદર આપણે 80 ગ્રામ નાખવાનું છે. ત્યાર પછી આપણે લેહોસીન 2 CF નું લેહોસીન આવે એને વાપરવાનું. અને ખેડૂત મિત્રો, આ લેહોસીન જો હાઈટ પૂરી થઈ હોય ને તો જ વાપરજો, નહીં વાપરતા, કારણ કે આ વાઇટ હાઈટને રોકી દેતું હોય છે, બરાબર છે? આપણે હાઈટ થોડીક વધારે છે એટલે આને વાપરવાનું છે. અને આ પંપે આપણે 15-20 ML નખાય, પણ આપણે 15 ML નાખવાની ગણતરી છે, બરાબર છે? પણ આમાં ઘણી વખત ખેડૂત મિત્રો એવું બનતું હોય છે કે ઘણા આપણે કણે દવાની દુકાનેથી આપણે લઈ આવીએ અને માથે માનો 15 મિલી લખેલું હોય, પછી આ દવા પડી રહે અને આપણે એમ થાય લ્યો કપ્પામાં 2-3 પંપ મારી દઉં તો કપ્પા પૂરો થઈ જાય. એટલે કપ્પામાં ફક્ત 2 ML નાખવાની હોય છે અને મગફળીની સોયાબી હોય તો 20 ML લગી નાખી શકાય છે. પણ ખાસ ધ્યાન એ રાખવું કે આપણે દવા પડી રહ્યા પછી કપાસમાં સાટવી હોય તો 2 ML જ સાટવાની આવે છે, એ ખાસ ધ્યાન રાખવાનું. અને આપણે ત્રીજું શું નાખી રહ્યા છે તો આ છે ટેબુકોના સલ્ફર, 10% ટેબુકોના છે અને 5-7% સલ્ફર છે. એટલે આપણે એ પંપની અંદર 40 ગ્રામથી 50 ગ્રામ જેવું નાખવાનું છે. ત્યાર પછી આ પ્રોફેનો એટલા માટે આપણે છાંટી રહ્યા છીએ કે અત્યારે ઈયળ નથી, બરાબર છે? અને હવે માનો કે આમાં 2-4 દિવસ પછી ફૂલનો ઉઘડવાનું ચાલુ થશે, હજી ક્યાંય ફૂલ ક્યાંય એક પણ દેખાણો હજી નથી, બરાબર છે? હવે ફૂલો ઉઘડવાનું ચાલુ થશે તો અત્યારે ફૂલ ઉઘડશે એટલે એ એટલે તો આવવાની છે જ, બરાબર છે? એ છે. અથવા કોઈ પણ ઈયળ આપણે ધ્યાનમાં ન આવી હોય અને હોય તો પણ મરી જાય, અને ઈયળના ઈંડા અત્યારે મૂકી દીધા હોય તો પણ નાશ થઈ જાય. અને આપણે 10 દિવસ કે દવા સાટવી ન પડે એટલા માટે આપણે હળવી જ દવા મારવી છે પ્રોફેનો. અને આ ખાલી સ્ટીકર છે, જે વરસાદનું રેડો આવે તો ખરે નહીં એટલા માટે. તો આજે ખેડૂત મિત્રો આપણે આ ડોઝ લઈ રહ્યા છીએ અને એમોનિયા નખાય એમ નથી એટલે એની જગ્યાએ આપણે સલ્ફર વાપરી લેવું છે. કારણ કે એમોનિયા તો નાખીએ તો 12% નાઇટ્રોજનનો ભાગ હોય છે તો હાઈટ હજી વધે, બરાબર છે? એટલે આપણે આને હાઈટ ઘટાડવાની છે એટલા માટે આપણે એમોનિયા નથી વાપરતા, નહીતર વાપરી શકાય એમોનિયા. અને 0.5236 અત્યારે ફ્લાવરિંગ ટેજમાં આપણને સારું પડે.
અને 0 52 36 તો આપણે માનો ફૂલ ઉગડે ને ત્યારથી સિંગ બંધાય ત્યાં સુધીમાં ગમે ત્યારે વાપરી શકાય. અને અને ફૂલ ઉગડ્યા પછી 19 19 ન વપરાય પણ 0 52 36 વપરાય, એટલા માટે આપણે એ વાપરી રહ્યા છીએ. અને લેવો છે તો આપણે હાઇટ વધારે છે એટલે જ વાપરીએ છીએ, અને જેને હાઇટ ન હોય એ ન વાપરતા, કારણ કે નહીંતર શું થાય છોડવો રોકાઈ જશે. તો આ રીતની આજે આપણે દવાનો છંટકાવ કરી રહ્યા છીએ. અને આપણે વાત કરી હતી કે આગલા રાઉન્ડ જે દવાનો મરચું તો આપણે બતાવીશું, અને આની અંદર આપણે પાયાના ખાતર સિવાય કાંઈ પણ આપેલું નથી, છતાં અત્યારે સોયાબીન તમે જોઈ શકો. અને આ સોયાબીન આ વર્ષે શું છે કે ખેડૂત મિત્રો કે એક ધારો વરસાદ ચાલુ છે અને આપણે વરાપ નથી રહેતી, એટલા માટે ગ્રોથ થોડોક આમ તમે જુઓ તો વધારે થયો છે. એટલા માટે લિઓસિનનો આપણે ઉપયોગ કરવાનો છે. ક્યારેય આપણે લિઓસિનનો ઉપયોગ અત્યાર સુધીમાં કર્યો નથી, એટલે સોયાબીનમાં નથી કરેલો, પણ આજે પહેલી વખત સોયાબીનમાં આપણે લિઓસિનનો અખતરો કરવાનો છે. અને 15 લિટરમાં આપણે 15 ml નાખવાનું છે. 20 લિટરનો પંપ હોય તો 20 ml, 15 લિટરનો હોય તો 15 ml. તો એ રીતે આપણે રાખીશું. અને આમાં એમોનિયા તો જો હવે ખેડૂત મિત્ર નાખીએ તો વધારે હાઈટ થઈ જશે, એટલે આપણે એમોનિયા નાખવાનું આપણે બંધ રાખવું છે. અને એવું લાગશે તો આપણે સિંગ ફૂલ ઉગડવાનો પીરિયડ પૂરો થશે ત્યાર પછી નાખી દેશું, કારણ કે સિંગ જ્યારે બંધાય ત્યારે સલ્ફરની ઉણપ તો હંમેશા તેલી બીયા પાક ગમે તે હોય એમાં જરૂર પડતી હોય છે, એમાં ખાસ કરીને સોયાબીનમાં વધારે જરૂર પડતી હોય છે, એટલે એમોનિયમ સલ્ફેટ આવે એટલા માટે આપણે નાખવાનું હતું. પણ અત્યારે આપણે હાલ પૂરતું બંધ રાખવું છે, થોડાક દિવસ પછી નાખશું, કારણ કે અત્યારે તો હાઇટ રોકવી છે તો એમોનિયમ ન નાખી શકાય, એટલા માટે નથી નાખવાનું. તો આ રીતનું આપણે દવાનો આજે છંટકાવ ચાલુ કર્યો છે, તમે જોઈ શકો. તો બસ, તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી બીજા ખેડૂત સુધી આ વિડીયો પહોંચે. અને બીજું ખેડૂત મિત્રો કે તમારો એક લાઈક અમારા હોસલો આમ ગણો ને તો વધારી જતું હોય છે, કારણ કે આ વિડીયો બનાવવામાં કમસે કમ છે ને 1.5 કલાક તો સમય લાગતો હોય છે. ત્યાર પછી તમે કમસે કમ અમે 8 મિનિટનો વિડીયો મૂકીને 1.5 GB અમારું નેટ પણ ખર્ચ થતું હોય છે. તો તમારે ફક્ત ખાલી લાઈક કરવાનું છે અને શેર કરવાનું છે. તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.